जय श्री कृष्ण, जय हो मंगलमय हो। आपणु जीवन चलाववा, आपणी जिंदगी ने खुश करवा, खुश राखवा, आपणी अंदर गुप्त देवो चौबीसे कलाक जागृत छे। अने ए क्या सुधी? आपणु जीवन जेटलू आयुष्य छे त्यां सुधी सतत जागृत छे, अने ते करता पण सतत कार्यरत छे। एमने थाक लागतो नथी। समझो कि जल ने थाक लागे तो शरीर डिहाइड्रेट थई जाए, वायु रिसाय तो हार्टबीट ध्रुजवा लागे, शरीर माथी अग्नि बुझावानी तैयारी करे तो शरीर ठंडू पड़ी जाए। तेथी आ गुप्त देवो देखाता नथी, छत्ताय पूरी जिंदगी सुधी आपणू जीवन चलावता रह्या छे, जेनी कदी आपणे कदर करी नथी, कदी एमनी पूजा करी नथी। तमने नवाई लागशे कि आपणू किचन खूब ज पवित्र जग्या छे, कि ज्यां पांचेय देवनुं स्थापन छे। एनी विस्तृत माहिती काले कहीश। पृथ्वी एटले आपणू प्लेटफॉर्म, ज्यां गेस मूक्यो छे, रसोई करीए छे। तेथी रसोई करता पहेला त्रण वखत नमन करवाना। प्रभु, आपे मने उठाड्यो अने आप मने जमाडशो। पृथ्वी एटले माटी, पૃથ્વી માટી બની અને આપણું રક્ષણ કરે, તેથી માટલું રાખવું બહુ શુકન છે। ઘણા બહેનો તો માટલું રાખતા જ બંધ થઈ ગયા, કેમ? રોજ ધોવા પડે ને એટલે, અને લીલ લાગી જાય, ચિકાસ લાગી જાય, રોજ કોણ માથાકૂટ કરે? એટલે ફ્રીજમાં બાટલા ભરી ભરીને પાણી મૂકી દે, કે જેથી કરીને બહાર કાઢી અને પાણી પીવાય। પણ તમને ખબર નથી કે ફ્રીજમાં મૂકેલું પાણી તરત પી જાઓ તો વાંધો નથી, પણ ફ્રીજમાંથી બહાર કાઢેલી બોટલ પાણીની બહારની હવાથી ગરમ થાય એટલે એમાં બેક્ટેરિયા થવાનું ચાલુ થઈ જાય, અને બધા જ બેક્ટેરિયા આપણા શરીરને કામના નથી। હા, દહીં છાશના બેક્ટેરિયા આપણને કામ લાગે આપણા શરીરને, પણ બાકી બધા બેક્ટેરિયા આપણા શરીરને નુકસાન કરે। તેથી કા ઠંડુ ઠંડુ પીવું હોય તો પી જાઓ, પણ બાટલો બહાર કાઢ્યા પછી ગરમ થાય એ પાણી ડૉક્ટર પણ ના પાડે। હા, કિચનમાં જે માટલું છે એ માટલું પવિત્ર ભારતની ભૂમિ છે। ગમે તેવી ગરમીમાં એ ગુસ્સો શાંત કરે, ફ્રીજનું પાણી નુકસાન કરે, પણ માટલાનું પાણી ગમે તેટલું ઠંડુ થાય અને આપણે શિયાળામાં પણ પીએ છતાંય નુકસાન નથી કરતું, ઉલટું મનને શાંત કરે। ભારતની માટીની આ પૂજા છે માટલું, તેથી માટલું રાખવું બહુ જરૂરી છે। જલને આપણે દેવતા કહીએ છીએ, જલ એ જીવન છે। માનવ મૃત્યુ પામે તો સૌથી પ્રથમ પૃથ્વી જાય, શરીર સંભાળી ન શકાય, તેથી પૃથ્વી આપણા જીવને આત્માને બહાર કાઢી દે એટલે આખું શરીર પડી જાય, શરીર એટલે માટીનો ઢગલો થઈ જાય, પછી ધીમે ધીમે અગ્નિ જાય, શરીર ઠંડુ પડતું જાય, વાયુ તો હળવે હળવે નીકળવાની તૈયારી કરી જ રહ્યું છે। પૃથ્વી શરીર કહેવાય, અને પડતાની સાથે આકાશની પકડ પણ ઢીલી થઈ જાય, આકાશ પણ હવે નીકળવા માંડ્યું છે। અત્યાર સુધી આપણને આકાશે પકડી રાખ્યા છે તેથી જીવીએ છીએ, તેથી અર્થડાઉન નહીં થવાનું। ઘડી ઘડી બેસવાનું મન થાય, સુવાનું મન થાય તો માનજો કે આપણા શરીરમાં હવે રોગે અડ્ડો જમાવાની શરૂઆત કરી દીધી છે। આકાશની પકડ તુરત છૂટી જાય, આ ચારેય તત્વો એટલે પૃથ્વી એટલે શરીર, અગ્નિ, વાયુ અને આકાશે પણ માનવ શરીરને સાથ દેવાનું હવે છોડી દીધું, આ ચારે ચાર બધા નીકળી ગયા। પણ અતિશય કરુણામય તત્વ હોય તો તે છે જલ। હા, જલે હજી સુધી સાથ છોડ્યો નથી, ઉલટું માનવ શરીર જ્યારે અગ્નિને હવાલે થાય ત્યારે જલ બોડીમાંથી નીકળી અગ્નિને ઠારે, જલ માનવને જીવતા ઠારે પણ મૃત્યુ પછી પણ ઠારવાનું જ કામ કરે। ઘણી વખત ભાઈઓ સ્મશાનેથી આવે ત્યારે બહુ મોડું થઈ ગયું હોય, ત્યારે આપણે પૂછીએ તો એમ કે શરીર જલ્દી બળતું નહોતું અને ઘડી ઘડી શરીરમાંથી પાણી છૂટતું જાય ને અગ્નિ પાછી શાંત કરતું જાય એટલે ફરી પાછું। તેથી જીવતા જલ ક્રોધને શાંત કરે ને મૃત્યુ પછી કરેલા પાપને શાંત કરી ક્ષમા આપે। જલ દેવતા જેવો કોઈ કરુણામય દેવ નથી, જે ગુપ્ત છે
આ બધા દેવો પણ આપણને જીવાડવા માટે 24 કલાક જાગે છે, કાર્યરત છે. તેથી પૂજામાં પ્રથમ આ દેવો પૂજાય.